ગારિયાધાર યુવા કોળી સમાજ દ્વારા ભાવનગરમાં બાળા સાથે અડપલા કરવાના મામલે આવેદન પત્ર આપ્યું. આરોપીને કડકમાં કડક ફાંસીની સજા થાય તેવી માંગણી કરાઈ. ગારિયાધાર યુવા કોળી સમાજ દ્વારા આજે ગારિયાધાર મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે તાજેતરમાં કોળી સમાજની 11 વર્ષની દીકરી જે બોર તળાવમાં હીરાના કારખાનેદાર સુરેશ માધવાણીએ કારખાનાની ગેલેરીમાં બોલાવીને શારીરિક અડપલા અને દુષ્કર્મ કરતા કોળી સમાજના લોકોને જાણ થતાં બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આરોપી સુરેશ માધવાણી ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીનું પિતરાઈ ભાઈ હોય ભોગ બનનાર દીકરીની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં ખૂબ જ તકલીફ પડેલી અને સામાજિક આગેવાનોએ પોલીસ તંત્ર પર દબાણ કરતા ફરિયાદ દાખલ કરી હતી. આ માસૂમ બાળકોને સતામણી અને દુષ્કર્મમાં ગંભીર ગુનાઓમાં રાજકીય મોટા માથાઓને લીધે ફરિયાદ લેવામાં પણ આવતી ન હતી, જેને ગરિયાધાર યુવા કોળી સમાજ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વાખોડી કાઢે છે, તેમજ આરોપીની ધરપકડ તો થઈ છે પરંતુ તેને ફાંસી સુધીની કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે. આવેદનપત્ર ગરિયાધાર માંધાતા પ્રમુખ નટુભાઈ ભાલિયા તેમજ અખિલ ભારતીય યુવા કોળી સમાજના પ્રમુખ ઘનશ્યામભાઈ વાઘેલાની આગેવાની નીચે આપવામાં આવ્યું હતું. આજે રોજ 25/7/2019 રોજ અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે જે 11 વર્ષની માસૂમ બાળા પર ભાવનગર બોરતળાવ વિસ્તારમાં રહે છે એની ઉપર જે દુષ્કર્મ કર્યું છે જીતુભાઈ વાઘાણીનો પિત્રો ભાઈ જે એટલે એમને કડકને કડક સજા થાય એ માટે અમે આવેદનપત્ર આપ્યું છે. અને જો એને કડકને કડક સજા નહીં થાય તો અમે ગારિયાધાર કે ભાવનગર પણ અમે ગુજરાત પણ બંધ કરાવ છું એવી અમારી અપેક્ષા છે કે એને કડકને કડક સજા થાય. KTV ન્યૂઝ ગુજરાતી સાથે ગોપાલ ગોંડલિયા ગારિયાધાર.